પાટણના ખોખરવાડામાં યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું છે। 41 વર્ષે રાજુ પ્રજાપતિને હાર્ટ એટેક આવ્યો અને તેનું મોત થઈ ગયું છે। અચાનક છાતીમાં દુખાવો પડતા યુવકનું મોત થયું છે। પાટણમાં વધુ એક આશાસ્પદ વ્યક્તિનું હાર્ટ એટેક આવતા હૃદયરોગના હુમલાથી મોત થઈ ગયું છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા ભરત પ્રજાપતિ અમારી સાથે જોડાયા છે। भरत, आजकल युवाओं में हार्ट अटैक आवाना किस्सा वधी रहा है, पाटण में पण एक आवो ज बनाव। ચોક્કસથી ભાવિની, પાટણમાં રહેતા પ્રજાપતિ સમાજ સાથે અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા રાજુભાઈ પ્રજાપતિ નામના વ્યક્તિનું આજે જે નિત્યક્રમ પ્રમાણે વહેલી સવારે ઉઠી તેઓ બાથરૂમમાં નાવા જતા હતા અને એકાએક છાતીના ભાગે દુખાવો ઉપડતા ત્યાં જ તેઓ ઢળી પડ્યા હતા, પરંતુ પરિવાર દ્વારા તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલમાં પણ ડોક્ટરે તેઓને મૃત જાહેર કરતા અત્યારે પરિવાર સહિત જે સમાજ છે તેઓની અંદર શોકની લાગણી પ્રસરી ગઈ છે। ભાવિની, આભાર માહિતી માટે। સમાચારો જોઈએ વિસ્તારથી। નવલા નોરતા ચાલી રહ્યા છે અને ગઈકાલે પહેલા નોરતાથી જ નવરાત્રીનો રંગ બરાબરનો જામી ચૂક્યો છે। ખેલૈયાઓએ ધૂમ મોજ મજા મસ્તી કરી છે અને ગરબે ઘૂમ્યા છે, પણ સાથે સાથે હવે એવું લાગે છે કે કેટલીક જગ્યાએ કદાચ આ મજા બગડી શકે છે। જી હા, વરસાદ મજા બગાડી શકે છે। હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 24 કલાક રાજ્યની અંદર કેટલાક વિસ્તારમાં વરસાદ વરસી શકે છે। ક્યાં વરસાદ થઈ શકે છે, ક્યાં નવરાત્રીની મજા બગડી શકે છે, શું કહે છે હવામાન વિભાગ, સૌથી પહેલા એ જુઓ। એટલે 24 આવર્સ કે લીએ હો સકતા હૈ કાફી કમ રેન હૈ યાની લાઇટ રેન યાની ડ્રિઝલિંગ હો સકતા હૈ જિસે બાનસકંડા સાવરકંડા અરાવલી મે होने का संभावना है, लेकिन 24 आवर्स का बाद पूरे गुजरात स्टेट में कहीं डिस्ट्रिक्ट में भी बारिश होने का संभावना नहीं है। अभी जो ड्रिजलिंग होने का संभावना है, वेस्टर्न डिस्टर्बेंस आगे बढ़ रहा है, उसके कारण से आज लास्ट डे है। हो सकता है कि कहीं एक आध जगह में बनासकांठा डिस्ट्रिक्ट, सावरकांठा डिस्ट्रिक्ट, अरावली डिस्ट्रिक्ट में लाइट रेन यानी हो सकता है, और ड्रिजलिंग उससे ज़्यादा होने का संभावना नहीं है, लेकिन क्लाउड थोड़ा बहुत भी बन सकता है। अब भी टेम्परेचर मोस्टली नॉर्मल है पूरे गुजरात स्टेट में, और आगे भी नो लार्ज चेंज में रहने का संभावना है। आगे 5 दिन में टेम्परेचर का ज़्यादा चेंजेस होने का संभावना नहीं है, 1-8 डिग्री चेंजेस हो सकता है, 5 दिन का बाद 1-2 डिग्री बढ़ सकता है। ખેલૈયાઓ સજ્જ છે, અત્યારે નવરાત્રીનો બરાબરનો માહોલ સેટ થઈ ચૂક્યો છે। જો વરસાદ વરસ્યો તો મજા બગડી શકે છે। આયુષી પાસેથી વિસ્તારથી જાણીએ વરસાદ વિશે। બિલકુલ નુપુર, જે રીતે હાલ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના કેટલાક ભાગોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા જેવા ભાગો છે ત્યાં સામાન્ય વરસાદ પડી શકે છે। જોકે અમદાવાદીઓ માટે રાહતના સમાચાર છે કે આવનારા 7 દિવસ માટે અમદાવાદમાં વરસાદની કોઈપણ સંભાવનાઓ નથી, અને જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તે પણ તેની અસરો 24 કલાક બાદ ઓછી થઈ જશે, એટલે કે 2 દિવસ માટે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જોકે ત્યારબાદ વરસાદની નહીં શક્યતા છે। બિલકુલ, અને એવું નથી કે નમ ખાલી ગુજરાતની અંદર જ વરસાદની શક્યતાઓ છે, આખા દેશની અંદર અલગ અલગ જગ્યાએ આમ તો ચોમાસાએ વિદાય લઈ લીધી છે, પણ તેમ છતાં પણ અલગ અલગ રાજ્યોની અંદર મેઘાવી માહોલ જામેલો છે। અને જો ગુજરાતની વાત આવે, સ્વાભાવિક રીતે અત્યારે સૌથી વધારે ચિંતા થાય એ 4 દ્રશ્યો આપને બતાવવા છે કે જ્યાં મેઘાવી માહોલ દેશની અંદર છવાયેલો છે, અલગ અલગ જગ્યાએ વરસાદ વરસ્યો છે, પછી એ સિમલા હોય, ચંદીગઢ હોય, અંબાલા હોય, દિંડીગુલ તામિલનાડુ હોય કે પછી કેરળ હોય, વરસાદી માહોલ જામેલો છે। ચોમાસું આધિકારિક રીતે વિદાય લઈ ચૂક્યું છે, પણ તેમ છતાં મેઘરાજા છે કે રોકાવાના મૂળમાં નથી, સંજય પાસેથી વિસ્તારથી જાણીએ। જે હજુ જે પ્રમાણે વરસાદની આગાહી કરવામાં આવી હતી કે ચોમાસું પૂર્ણ થયા બાદ કેટલોક સમય છે વરસાદ વરસી શકે છે, સાઉથ ઇન્ડિયા અને નોર્થ ઇન્ડિયાની અંદર તેનો પ્રભાવ જોવા મળી રહ્યો છે। ચંડીગઢ, અંબાલા, હિમાચલ પ્રદેશ છે, તમિલનાડુ, કેરળના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાતા સ્થિતિ હજુ પણ એવી છે કે આગામી 4-5 દિવસ હજુ આ વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે। ગુજરાતની અંદર પણ છેલ્લા 2 દિવસ વરસાદ રહ્યો, અત્યારે હાલ માહોલ શાંત છે, પરંતુ 1 દિવસ હજુ પણ વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર ભારતમાં ઠંડીનું પ્રમાણ પણ વધી શકે છે અને સાથે સાથે વરસાદ પણ રહી શકે છે તેવી હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે। આગળ વાત કરવી છે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતના એ સપનાની, જે દરેક ગુજરાતીઓની આંખોમાં આંજવામાં આવ્યું છે, પણ એ સપનું ક્યારે સાકાર થશે એ સવાલ પણ ગુજરાતીઓની આંખોમાં છે, અને એ સવાલ વારંવાર તાજો થતો રહે છે જ્યારે ભ્રષ્ટાચારના બોલતા પુરાવા સામે આવે, ને આ વખતે યાત્રાધામ ડાકોરમાં ફરી એ જ મઢુલી, ફરી એ જ ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતનું સપનું, અને ફરી એ સપનું કડળભૂસ થતું દેખાયું, કેવી રીતે કિનરી પાસેથી જાણીએ।
बिल्कुल नुपुर, अत्यारे जो बात करवामां आवे भ्रष्टाचार क्या नथी ए सवाल थाय, कारण के खेड़ानी अंदर जे प्रमाणे गोमती तळावनुं ब्यूटिफिकेशन करवामां आव्युं हतुं, करोड़ों रुपियानो खर्चो करवामां आव्यो हतो आ ब्यूटिफिकेशन माटे थईने, अने मढूलीओ बनाववामां आवी हती तळावनी फरते, ए मढूलीओ एक बाद एक वारंवार तूटवानी घटनाओ सामे आवी रही छे। आजे फरी एक वार जे एक मढूली हती तेना पत्थर उपरथी नीचे पड़ी गया, ते मढूली तूटी गयेली जोवा मळी रही छे, अने सवाल सौथी मोटो ए थाय કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ આવી રહી છે, ત્યારે યાત્રાધામ વિકાસ બોર્ડ છે તે હજી સુધી પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતું હોય તેવું નથી લાગી રહ્યું, કોઈ કાર્યવાહી જ નથી કરવામાં આવી, અને આ પ્રકારના જે બાંધકામો કરવાવાળા જે કોન્ટ્રાક્ટર્સ છે તેમના વિરુદ્ધ પણ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી, અને તેમના પર રહેમ નજર કેમ રાખવામાં આવે છે તે અત્યારે સવાલ થઈ રહ્યો છે। બિલકુલ, એટલે ગઈ વખતે પણ આપણે જોયું કે જ્યારે મધુલી તૂટી હતી તો કાટમાળ ફટ 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 સાફ કરી દેવામાં આવ્યો, અને ભ્રષ્ટાચારના એ બોલતા પુરાવા જાણે સાફ કરવાના પ્રયત્નો થતા હોય, આ ભ્રષ્ટાચારને રોકવાના બદલે એવું ચોખ્ખું દેખાઈ આવ્યું હતું। હવે જોઈએ કે ક્યારે આંખમાં આંજેલું સપનું પૂરું થાય છે, અને આવા એક પછી એક લોકોના મોઢા ઉપર જે ફડાકા ઝીકવામાં આવે છે કે ભ્રષ્ટાચાર નહીં રોકાય, એ ક્યારે બંધ થાય છે એ આવનારો સમય બતાવશે। આશા રાખીએ કે જલ્દીથી બંધ થાય, પણ આ બધા વચ્ચે નવરાત્રિની રંગત જામેલી છે, અને આપણે કહેવાય છે ને કે આવો તો રમવાને, ગરબે ઘૂમવા, માડી મારે જોવા છે તમને રમતા રે, અને બસ કહેવાય છે ચાચર ચોકની અંદર માં ખુદ ગરબે રમવા માટે આવે છે, અને જ્યારે માં ખુદ રમવા આવતી હોય ત્યારે લોકોનો ઉત્સાહ પણ અનેરો હોય, પણ જો રોક લગાવી દેવામાં આવે તો શું બન્યું આવું? સંદેશ ન્યૂઝે ત્યારબાદ અહેવાલ પ્રસારિત કર્યો, અને સંદેશ ન્યૂઝના ધારદાર અહેવાલની જબરજસ્ત અસર પણ જોવા મળી। બંસી પાસેથી જાણીએ। જી નુપુર, સંદેશ ન્યૂઝના ધારદાર અહેવાલની અસર જોવા મળી, કારણ કે પહેલાં મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે જે પુરુષો જે છે તે શક્તિ દ્વાર પાસે ગરબા રમશે, અને મહિલાઓ જે છે તે ચાચર ચોકમાં ગરબા રમશે, જેના કારણે ભક્તોમાં પણ રોષ જોવા મળી રહ્યો હતો। ત્યારે સંદેશ ન્યૂઝના અહેવાલની અસરથી એક જ દિવસમાં મંદિર ટ્રસ્ટે નિર્ણય બદલ્યો છે, અને હવે પુરુષો અને મહિલાઓ બંને ચાચર ચોકમાં ગરબે રમી શકશે, પરંતુ હા, મહિલાઓ અને પુરુષોની લાઇનો અલગ હશે, પરંતુ એક જ દિવસમાં મંદિર દ્વારા આ નિર્ણય રોક લગાવવામાં આવી છે અને નિર્ણય બદલવામાં આવ્યો છે। એટલે સંદેશ ન્યૂઝ હંમેશા તમારી સાથે, સત્યની સાથે અમે કહીએ છીએ, ન માત્ર કહીએ છીએ પણ અમે કરીને પણ બતાવીએ છીએ, અને વારંવાર એના પુરાવા પણ અમે આપીએ છીએ। ખેર, આગળ વાત કરવી છે રફતારના રાક્ષસોની, ગોઝારા બનેલા સોમવારની, કે જ્યારે અલગ અલગ અકસ્માત થયા, ક્યાંય કોઈ રફતારના રાક્ષસ બનીને કોઈને કચડી નાખ્યા, એ બનાસકાંઠા હોય, રાજકોટ હોય, સુરત, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, મહીસાગર, અથવા તો ક્યાંક કોઈક પોતાનો કાબુ ગુમાવી બેઠો વાહન પરનો અને મોતને ભેટ્યો, ક્યાંક સલામત સવારી એસટી અમારી એ પણ કાળમુખી સાબિત થઈ, ક્યાં શું થયું? જયંતિ પાસેથી જાણીએ। નુપુર, ચોક્કસથી આજે રાજ્યમાં 6 અકસ્માત થયા છે, અને જેમાં 6 લોકોના મોત થયા છે, ખૂબ જ દુઃખદ ઘટના કહી શકાય, અને 6 અલગ અલગ જગ્યાએ થયા છે, કે બનાસકાંઠામાં છે, સુરતમાં છે, રાજકોટમાં છે, સુરેન્દ્રનગરમાં છે, અને તમામ અલગ અલગ વાહનોથી થયા છે, કોઈક ડમ્પરથી થયું છે તો કોઈકનું બાઇક સ્લીપ થયું છે। એક તરફ કહી શકાય કે ટ્રાફિક પોલીસ પણ અભિયાન ચલાવે છે ગાડી ધીમે ચલાવવાને લઈને, બીજી તરફ અનેક લોકો છે જે રફતારમાં ગાડીઓ ચલાવે છે, અને જેને લઈને જે નિર્દોષ લોકો છે તેના જીવ જાય છે। આજે રાજ્યમાં 6 અકસ્માત થયા છે, 6 લોકોના મોત થયા છે, ખૂબ જ દુઃખદ ઘટના કહી શકાય। બહારનું ખાવાના શોખીનો, આમ તો અત્યારના જમાનામાં કોને બહારનું ખાવાનો શોખ ના હોય, પીઝા કોને ન ભાવતા હોય, એ સવાલ છે, ને એમાં પણ લાપિનોઝની વાત આવે, 7 ચીઝ પીઝા, આ હા હા હા, મોઢામાં પાણી લાવી દે ને, પણ એ પહેલાં આ દ્રશ્યો જોઈ લો કે મોઢામાં પાણી લાવે કે પછી મોઢાની અંદરથી જીવાત નીકળે એ જોવાનું છે, કારણ કે પીઝા લાપિનોઝના અલગ અલગ જગ્યાએથી જીવાત નીકળવાનો એ ગંદકીનો સિલસિલો યથાવત છે। ફરી એકવાર એ જ કિસ્સો સામે આવ્યો કે બોક્સ ખોલ્યું અને અંદર પીઝાની સાથે સાથે જીવાત પણ મળી, ક્યારેક લાપિનોઝ પીઝા હોય, ક્યારેક યુએસ પીઝા હોય, આખરે આરોગ્ય વિભાગ કરી શું રહ્યું છે એ સવાલ છે। વારંવાર એક જ જે ચેઇન છે, ફૂડ ચેઇન, એની અંદરથી જીવાત નીકળે છે તો કેમ ચેકિંગ નથી કરાતું? ઘણા બધા સવાલો છે, કશ્યપ પાસેથી જાણીએ। કશ્યપ, સુરતના કામરેજ વિસ્તારમાં લાપિનોઝ પીઝાનો જે સ્ટોર આવેલો છે ને, તેમાં પીઝામાંથી વધુ એક વખત જીવાત નીકળવાનો કિસ્સો છે તે પ્રકાશમાં આવ્યો છે, અને આ સમયે ગ્રાહક અને સ્ટોર સંચાલક છે તેની વચ્ચે તકરાર થઈ હતી। મહત્વનું છે કે લાપિનોઝ પીઝાનો આ જે સ્ટોર છે, અગાઉ અમદાવાદમાં અલગ અલગ 2 સ્ટોરમાંથી વંદા નીકળવાની ઘટના છે તે સામે આવી હતી, અને આરોગ્ય વિભાગે એ સમયે તત્કાલ કાર્યવાહી કરી અને જે તે સ્ટોર છે તેને સીલ મારવાની કાર્યવાહી કરી હતી, પરંતુ
घोड़ा छूटी गया बाद तबेला ने ताळा मारवानो कोई मतलब नहीं, अगाउ थी चेकिंग करवू हितावह रहे। अनेक अलग अलग जे ब्रांचो छे तेमांथी आ प्रकारनी घटनाओ छे ते बनती होवानुं सामे आवी रह्युं छे, त्यारे राज्यव्यापी तपास थवी जरूरी छे। लोको उत्साहमां पिझा खावा पहोंची तो जाय छे, ऑर्डर करी दे छे, परंतु ज्यारे बॉक्स खुले छे ने तेमांथी अनेक वखत जीवात निकळती होवाना किस्सा जे छे ते सामे आव्या छे। आ सिवाय यूएस पिझामांथी पण एक वखत जीवात निकळवानो બનાવ જે છે તે બન્યો હતો, ત્યારે આરોગ્ય વિભાગે સતર્ક થઈ અને તમામ જગ્યાઓ પર ચેકિંગ કરવું હવે જરૂરી બની ગયું છે।